મોરબી નગરપાલિકા તંત્ર લોકોની સમસ્યાઓ હલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી હોવાની પાલિકામાં આવી રહેલા લોકોના ટોળા ગવાહી કરી રહ્યા છે. તંત્રના પાપે મોરબી શહેરના વોર્ડ નંબર 13માં આવેલ વાઘપર વિસ્તારની મહિલા સહિતના સ્થાનિક રહીશોએ પાલિકા કચેરીમાં હંગામો કરી નગરપાલિકાના હાય હાયના ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી નાખ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોનું ટોળું પાલિકા કચેરીએ દોડી આવ્યું હતું અને તેમના વિસ્તારની પ્રાથમિક સુવિધા સુવિધાઓના અભાવ હોવાથી પાલિકા કચેરીએ છાજિયા લઈ તંત્રને ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કર્યો છે. શહેરના વાઘપર વિસ્તારમાં છેલ્લા 15-20 દિવસથી ગટરનું દુર્ગંધયુક્ત પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ઘૂસી જતા પાછળ 15-20 દિવસથી નળમાં ગટરનું ગંદુ તેમજ દુર્ગંધ મારતું પાણી આવે છે. સ્થાનિક કક્ષાએ અવારનવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું હોય ત્યારે હવે ગંભીર રોગચાળો ફાટી નીકળે એવી દહેશત ઊભી થઈ છે. ત્યારે પોતાની વાતને પુરવાર કરવા માટે મહિલાઓ નળમાં આવતું ગટરનું દુર્ગંધયુક્ત પાણીની બોટલો પણ સાથે લઈને આવ્યા હતા. જ્યાં રાબેતા મુજબ પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી રજૂઆત કરવા આવેલ મહિલાઓના ટોળાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. નગરપાલિકા પાછળ વોર્ડ નંબર 13 વિસ્તારમાંથી અમે આવેલા છીએ. 1-17 નંબરની શેરીના છીએ. બધા કમસે કમ 200-300 માણસો અમે આવેલા છીએ. લેડીઝ છે, નાના નાના છોકરાઓ મૂકી મૂકીને આવી છે, જેને ઘરે છોકરાઓનો અત્યારે સ્કૂલનો સમય થઈ ગયો છે, 10માં અમારે અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે. અમારા ભેગા જેન્ટ્સ પણ આવેલા છે, જેને અત્યારે કામ ધંધા મૂકી મૂકીને આવેલા છે. ટોટલ એટલો પ્રશ્ન છે અમારો ખરાબ કે નથી કોઈ સફાઈ કામદાર આવતા, નથી ગટરની સફાઈ, નથી પાણીનો પ્રશ્ન કોઈ એવો સારો કે એકત્ર એટલું પાણી કરી નાખ્યું છે. પાણી પણ એટલું ગંધારું આવે છે કે નથી પીવા લાયક પાણી આવતું. તમે જોઈ પણ શકો છો કે પાણી કેટલું ખરાબ છે જૂની લાઈનનું. અને બીજા નંબરમાં એક લાઇટ પણ નથી. જો લાઇટની ફરિયાદ કરી તો કે અમારા નગરપાલિકાની અંદર LED નથી આવતી. અને જો અમે લોકો ગટર સફાઈની અહીંયા અરજી કરી હોય તો સફાઈ કામદારો આવીને અને એમ કહે છે કે અમારી પાસે કોઈ માણસો જ નથી, તો અમે સફાઈ કામદારો કેવી રીતના અહીંયા તમારે સફાઈ કરવા આવી. અને જો અમે રોડની સફાઈની માટેની અરજી કરી તો શેરીમાં આવીને અમને તો એવા હરાબ દે છે ને કે સાંભળવા લાયક નથી હોતા. એટલે એમ કહે છે કે કોઈ ગમે ત્યારે અમે કાંઈ પણ બી અરજી કરવા આવી છીએ ને તો કોઈનો સારો રિસ્પોન્સ નથી હોતો, કોઈ સારો જવાબ નથી. અને અત્યારે તમે બધા જોઈ શકો છો કે કોઈ અધિકારી પણ કોઈ હાજર નથી કે અમારી રજૂઆત પણ સાંભળી શકે. એટલે પાણી બહુ ગંધારું આવે છે. અને બીજા નંબરમાં કે શેરીમાં કંઈ સફાઈ નથી થતી, ગટર સાફ નથી થતી, ભૂગળ ગટર પણ સાફ નથી થતી. ભૂગળ ગટર આખી ભરેલી છે. અમે અહીંયા આવીને અરજી લખાવી જાય છીએ તો અમારી વાતનો કોઈ સોલ્વ કરવા માગતું જ નથી, અમને કોઈ જવાબ નથી આપતું. અમે ઓછામાં ઓછી 5-6 વાર તો અરજી કરી ગયા છીએ. જ્યારે આવીને ત્યારે એક દિવસ સફાઈ કરવાવાળા મોકલે, પછી પાછું વરી હતું એ નહીં. તો સાહેબ અમે કામ ધંધો કરી કે અમે રોજ રોજ અહીં નગરપાલિકાએ આવી, અમે અત્યારે 200 રૂપિયા રોજમાં દાડી કામે જઈ છીએ સાહેબ, તો અમે આ પીવાના પાણી ક્યાંથી લઈ શકીએ સાહેબ? કયો અમે આ મોઢામાં નથી જતું આ પાણી. અને એકાત્રા પાણી કરી નાખ્યું છે. અમારી પાસે એટલા બધા તો કંઈ ભરવાના હોય નહીં કે અમારી પાસે એવા બહુ મોટા મોટા તો કંઈ ટાંકા હોય નહીં કે અમારે 2 દિવસ પાણી ભરી રાખી તો અમારે ચાલે. અને સાહેબ ઢોરાનો એટલો ત્રાસ છે ને કે તમારે રાત્રે આવીને જોવું હોય ને તો જોઈ જવાની છૂટ છે. અમારી શેરીમાં 70-80 ગાયું એક શેરીમાં બેઠી હોય છે. તો કેમ નગરપાલિકા જાગૃત નથી થતી? નગરપાલિકા કરે છે શું?